સ્વામિનારાયણ ભગવાને એટલે વચનામૃત પ્રથમનો ત્રીજો ચોથો વચનામૃત શ્રીજી મહારાજે એમાં લખ્યું છે કે અમે ઉત્સવો કરીએ છીએ એ શું કરવા, કે દેહાંત સમયે પણ કોઈને આ ઉત્સવની સ્મૃતિ થઈ જાય, આ લીલા સાંભળી આવે તો એને અમે અમારી મૂર્તિનું દાન કરી દઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણનો પહેલો હેતુ આ હતો, સમૈયાને ઉત્સવ કરવાનો. કારણ કે એક પકડીને ક્યાં જીવને ભગવાન ઓળખાવા જાય, એને નિષ્ઠા થાય, એને મહારાજની ઓળખાણ થાય, એને ભગવાનમાં પ્રીતિ થાય અને ક્યાં મેળ પડે મુક્તો. આ શ્રીજી મહારાજે આખો જબરજસ્ત અત્યંત કલ્યાણનું સદા વ્રત ચાલુ કર્યું. એક હારે જેમ વાતોમાં લખ્યું છે બાપાશ્રીએ કે કોસ હાંકી હાંકી અને પાણી પાવાનું હોય ખેતરમાં, કોસ હાંકીને પાણી પાવાનું હોય તો વધુમાં વધુ કેટલી જમીન પવાય, વીઘો, બે વીઘા, પાંચ વીઘા, પણ 2500 વીઘાનું ખેતર હોય અને ડાંગર પકવવી હોય, ડાંગરના ઢગલા કરવા હોય તો કંઈ કોસના પાણીએ ન પવાય. શું થાય તો મેળ પડે? એ તો ધોધમાર વરસાદ પડે અને ચારે બાજુ જળ બંબાકાર થઈ જાય અને ક્યારીઓ બધી પાણીથી છલકાઈ જાય તો ડાંગરના ઢગલે ઢગલા થાય. બાકી શું પડે? એમાં ભગવાન સ્વામિનારાયણે જે પૂર્વે સત્સંગ ચાલતા એમાં કોસ હાંકવાની વાતો ચાલતી, આમ કરો તો મોક્ષ થાય, આટલું કરો તો આમ થાય. ભગવાન સ્વામિનારાયણ કે અમે અભયદાનનો વરસાદ વરસાવી દીધો અને આશીર્વાદના વરસાદ કર્યા. અને ભગવાન સ્વામિનારાયણ કે અનંત જીવોના અત્યંત કલ્યાણના દ્વાર ખુલ્લા કર્યા.